આજરોજ કેરવણી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ધોરણ 12 નું પરિણામ આવતા પરિણામ લેવા માટે શાળાએ જતા શાળા દ્વારા વિદ્યાર્થીઓને 25% ફી માફી આપવામાં આવી ન હતી, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ 25% ફી માફીની માંગ કરતા વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપવાની ના પાડી, જે અંગે વાલીઓની રજૂઆત લઈ શાળા સંચાલકોને મળતા તેમજ ડીઈઓને ફરિયાદ કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓને 25% ફી માફી તેમજ રિઝલ્ટ આપવાની શાળાને ફરજ પાડી તેમજ જે વાલીઓ પૂરેપૂરી ફી ભરી દીધી છે તેવા વાલીઓને પણ શાળા દ્વારા ફોન કરી બોલાવીને ફી પરત આપવામાં આવશે, જેથી વાલીઓ હર્ષોલ્લાસ છવાયો અને અશફાક મલિકનું વાલીઓએ આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટિંગ બાય નઝીર શેખ, સલીમ સુલતાની, વડોદરા. બાકી બધી વિડિયો આપી દઉં છું. ચાલેગા? गुड आफ्टरनून, मेरा नाम है देवा मकान. हम लोग यहाँ लास्ट सैटरडे भी आए थे रिजल्ट के लिए और फीस की माफ़ी के लिए 25%. ये लोग माफ़ नहीं कर रहे थे और हमको तब रिजल्ट भी नहीं दिए. अब हम आज आए थे रिजल्ट के लिए तो हमने हमारे रिप्रेजेंटेटिव को बुलाया अशफाक सर को, तो उन्होंने ये सब सॉल्व किया. 25% इन लोगों ने फीस भी माफ़ की और आज हमको रिजल्ट दिए गए. मेरा नाम है देवा मकान. हेलो, मेरा नाम आजू है और सैटरडे के दिन रिजल्ट था पर इन लोग ने रिजल्ट नहीं दिया और 25% फी माफ़ की वो भी नहीं करी थी. और जब आज रिजल्ट दिया है तो फी माफ़ भी कर दिया और रिजल्ट भी दे दिया. आपका नाम? और हमने इधर के रिप्रेजेंटेटिव को कॉल किया था तो उन्होंने आके ये सब सॉल्व करा. और आपका? मेरा नाम आरजू है. आज रोज केरवणी स्कूल અકોટા રોડ ઉપર આવ્યા છે. અમે લોકો કેરવણી સ્કૂલ દ્વારા જે ધોરણ 12ના વિદ્યાર્થીઓને સરકારના પરિપત્ર મુજબ 25% ફી માફી કરવાની હતી, જે ફી માફી કરવામાં આવી ના હતી અને વિદ્યાર્થીઓને રિઝલ્ટ પણ આપવામાં આવતા ના હતા, જે અંગે સેટરડેના દિવસે પણ એ લોકોએ મને રજૂઆત કરી હતી. સેટરડેના દિવસે પણ હું આવ્યો તો મેં કહ્યું હતું કે ભાઈ 25% પ્રમાણે સરકારના નીતિ નિયમ મુજબ 25% ફી માફી આપવી જોઈએ, પરંતુ એ લોકોએ એ દિવસે એમ કહ્યું હતું કે અમે ટ્રસ્ટીઓને કહીને પછી તમને જવાબ આપીશું. ફરીથી આજે અમે લોકોએ આજે એમને રજૂઆત કરી અને ખૂબ જ માથાકૂટ કરવામાં આવી. પહેલાં તો સ્કૂલના ગેટ બંધ કરી દેવામાં આવ્યા, ત્યારબાદ અમે લોકોએ ડીઓને વોટ્સએપ ઉપર આ એપ્લિકેશન મોકલી અને એ પછી ડીઓના ઇન્ટરફિયરન્સના કારણે આ લોકોએ 25% ફી માફી આપી છે. એમ તો 25% ફી માફી પ્રમાણે જે કંઈ ફી ભરવાની હતી વિદ્યાર્થીઓ ભરી પણ દીધી છે અને હવે પરિણામ રિઝલ્ટ પણ મળી ગયા છે. બસ આ જ વાત છે કે ભાઈ જે પ્રમાણે સરકારના નીતિ નિયમો છે એ પ્રમાણે દરેક શાળાઓ પાલન કરે એ અમારી રજૂઆત છે. વારંવાર વિદ્યાર્થીઓને અને વાલીઓને હેરાન ન કરે એ અમારી રજૂઆત છે. આભાર.